નમસ્કાર મિત્રો જીકે કે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું ભારતના રાષ્ટ્રપતિ વિશે સંપૂર્ણ માહિતી રાષ્ટ્રપતિના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે રાષ્ટ્રપતિના હોદ્દા વિશે રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે એના કાર્યો એની સત્તાઓ એના વીટો પાવર બધી જ માહિતી સંપૂર્ણ માહિતી આજના વિડિયોમાં મેળવીએ જે આવનારી તમામ પરીક્ષાઓ માટે મોસ્ટ એમપી રહેશે કોઈપણ પરીક્ષાનું તમે પેપર ઉઠાવીને જોઈ લ્યો કે જેમાં ભારતીય બંધારણ પૂછાય છે તો તેમાં રાષ્ટ્રપતિના પ્રશ્નો સો ટકા જોવા મળે છે તો એવો અગત્યનો મુદ્દો જે આજે આપણે જોઈએ લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે તો પૂરો વિડીયો જુઓ વ્યવસ્થિત વિડીયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે એ પણ હું તમને લાસ્ટમાં નંબર આપી દઈશ એ નંબર ઉપરથી તમને પીડીએફ મળી જશે આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તો વિડીયો સ્ટાર્ટ કરીએ સો ટકા ઉપયોગી માહિતી જોઈએ આપણે રાષ્ટ્રપતિ અનુચ્છેદ બાવન મુજબ રાષ્ટ્રપતિનું પદ આપેલું છે ભારતીય બંધારણમાં સંઘની કારોબારી સત્તાના તેઓ સર્વોપરી વડા છે સંઘની સર્વોપરી સત્તા ઉપરાંત સંઘના સંરક્ષણ દળોનું સર્વોચ્ચ સંચાલન પણ તેઓ તેઓના હસ્તક હોય છે તો જે જે હાઈલાઇટ કરેલી છે તે બધી વસ્તુ મોસ્ટ એમ્પી છે યાદ રાખતી જવી કારોબારી સત્તાના કેવા હોય છે તે સર્વોપરી વડા હોય છે સંરક્ષણ દળો જે આપણા આર્મી નેવી અને એરફોર્સ છે તેના સર્વોચ્ચ સંચાલન કરતા પણ તેઓ હોય છે અને સર્વોચ્ચ વડા પણ તે જ હોય છે રાષ્ટ્રપતિ સંસદીય સરકારના બંધારણીય વડા છે તેમની સત્તા વાસ્તવિક હોવા છતાં નામ પૂરતી જ છે એમનો દરજ્જો દેશમાં ઉચ્ચતમ અને વધુમાં વધુ આદરણીય છે તેઓને ભારતના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન ભારતના પ્રથમ નાગરિક તરીકે કોને ગણવામાં આવે છે નીચે ઓપ્શન આપેલા હોય છે રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ કે મુખ્યમંત્રી તો એ રીતે હોય છે તો યાદ રાખજો ભારતના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે માહિતી મેળવીએ તો રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ ચોપન અનુસાર થાય છે અનુચ્છેદ ચોપન રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રજા સીધી રીતે કરતી નથી પરંતુ એક નિશ્ચિત મતદાન મંડળ દ્વારા આડકતરી રીતે કરાય છે તો આપણે ડાયરેક્ટ રાષ્ટ્રપતિને વોટ નથી આપી શકતા પરંતુ તેનું નિશ્ચિત જે છે તે મતદાન મંડળ કરવામાં આવે છે અને તેના દ્વારા થાય છે કઈ રીતે આપણે આગળ જોઈશું રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોની સંખ્યાની ગણતરીને બદલે મતોનું મૂલ્યની ગણતરી કરવામાં આવે છે તો મતોનો મૂલ્ય છે તેની ગણતરી થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાન મંડળમાં જો હવે યાદ રાખજો સંસદના બંને ગૃહમાં ચૂંટાયેલા સભ્યો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં ચૂંટાયેલા સભ્યો રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દરેક રાજ્યની વિધાનસભાના બધા સભ્યો ચૂંટાયેલા હોય તેવા દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો નો પણ સમાવેશ થાય છે તો બે કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરી તેની વિધાનસભાનો સમાવેશ પણ રાષ્ટ્રપતિના મંત્રીમંડળ પેલા મતદાન મંડળમાં થાય છે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી સૌથી જટિલ હોય છે રાષ્ટ્રપતિની ચૂંટણી એકલ સંક્રમણીય સિદ્ધાંત તથા સમતુલ્યતાના સિદ્ધાંત પર આધારિત હોય છે તો પ્રશ્ન પૂછવામાં આવે રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે આધારિત હોય છે તો એકલ સંક્રમણીય સિદ્ધાંત તથા સમતુલ્યતાના સિદ્ધાંત પર હોય છે મતગણતરી અનુચ્છેદ પંચાવન મુજબ થાય છે તો અનુચ્છેદ પંચાવન યાદ રાખજો ચોર્યાસીમાં બંધારણીય સુધારા મુજબ ઓગણીસો ને ની વસ્તી ગણતરીને બે હજાર છવ્વીસ સુધી ધ્યાનમાં લેવામાં આવશે તો ચોર્યાસીમાં બંધારણીય સુધારો થયેલો જેમાં કહેવામાં આવેલું કે ઓગણીસો ને એકાણુંમાં જે વસ્તી ગણતરી થઈ છે તે મુજબ જ બે હજાર છવ્વીસ સુધી ચાલશે ગુજરાતની વિધાનસભાનું રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત મૂલ્ય કેટલું છે તો એકસો સુડતાલીસ ઇન્ટુ વન એટી ટુ ઇઝ ઇક્વલ ટુ છવ્વીસ હજાર સાતસો ચોપન તો એકસો બ્યાસી આપણી વિધાનસભાની સીટ છે અને એક સીટનું મૂલ્ય છે એકસો ને સુડતાલીસ તો એને ઇન્ટુ કરીએ તો છવ્વીસ હજાર સાતસો ચોપન આખા ગુજરાતનું મૂલ્ય થાય છે રાષ્ટ્રપતિનો મહાભિયોગ અનુચ્છેદ ઘણી વખત પૂછાયેલું મહાભિયોગ કયા અનુચ્છેદમાં છે રાષ્ટ્રપતિનો તો અનુચ્છેદ એકસાઠમાં બંધારણભંગ રાષ્ટ્રદ્રોહ કે એવા ગંભીર પ્રકારના ગુના બદલ સંસદના એક ગૃહના એક ચતુર્થુર્થમાં સભ્યો ચૌદ દિવસની નોટિસથી દરખાસ્ત રજૂ કરે અને તેને ગૃહની કુલ સંખ્યાના બે તૃતીયાંશ સભ્યો પસાર કરે તે પછી બીજું ગૃહ તેમના ઉપર તપાસ ચલાવે અને ચૌદ દિવસ બાદ એ ગૃહની કુલ સંખ્યાના બે તૃતિયાંશ સભ્યોની બહુમતીએ ઠરાવ પસાર કરે તો રાષ્ટ્રપતિને છૂટા કરી શકાય તો શું જોયું કે ભાઈ રાષ્ટ્રપતિનો મહાભિયોગ અનુચ્છેદ એકસાઠ કોઈ પણ એક ગૃહના એક ચતુર્થમાંશ સભ્યો છે તે ચૌદ દિવસની નોટિસ આપી શક આપે અને બે તૃતીયાંશ સભ્યોથી પસાર થાય બે તૃતીયાંશ મતદાન કરવામાં આવે બે તૃતીયાંશ સભ્યો દ્વારા પસાર થાય તે પછી બીજા ગૃહમાં જાય અને તે તપાસ ચલાવે તે ચૌદ દિવસ પછી તેમાં પણ કુલ સંખ્યાના બે તૃતીયાંશ સભ્યો છે તે બહુમતીથી ઠરાવ પસાર થાય તો રાષ્ટ્રપતિને છૂટા કરી શકાય બંધારણમાં રાષ્ટ્રપતિને પોતાનો બચાવ કરવાની પણ જોગવાઈ છે તેઓ સ્વેચ્છાએ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું લખીને આપી અને છૂટા થઈ શકે છે પોતે પોતાની રીતે પણ રાજીનામું આપી શકે છે કોને આપે તો યાદ રાખજો ઉપરાષ્ટ્રપતિને આપે છે રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પાંચ વર્ષની હોય છે કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની પરંતુ જો કોઈ સંજોગ વસાત નવા ઉત્તરાધિકારીની નિમણૂક થાય નહીં તો તેમની મુદત ચાલુ રહે છે તથા આવા સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે નહીં અનુચ્છેદ છપ્પન મુજબ તો એ યાદ રાખજો પ્રશ્ન પૂછવામાં આવે રાષ્ટ્રપતિના પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે બીજા રાષ્ટ્રપતિની નિમણૂક થઈ નથી તો શું ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિનું પદ ભોગવશે તો જવાબ આવશે ના જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ નથી આવતા ત્યાં સુધી જૂના રાષ્ટ્રપતિ હોદા ઉપર રહેશે આગળ જોઈએ અનુચ્છેદ એકસાઠ અનુસાર બંધારણના ઉલ્લંઘન માટે મહાભિયોગ પ્રસ્તાવ દ્વારા દૂર કરી શકાય છે જે આપણે આગળ જોઈ ગયા રાષ્ટ્રપતિ તરીકે એકથી વધુ વખત ચૂંટાઈ શકે છે અનુચ્છેદ સત્તાવન મુજબ તો આપણા જે બંધારણ છે તેમાં રાષ્ટ્રપતિ ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે અનુચ્છેદ સત્તાવનમાં એવું કીધેલું છે રાજીનામું કે અવસાન થતાં હોદાની મુદત પૂરી થાય છે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડતા છ માસમાં ભરવું જરૂરી છે કેટલા માસમાં છ માસની અંદર ભરવું જરૂરી છે ભારતના રહી ચૂકેલા કાર્યકારી રાષ્ટ્રપતિ વિશે માહિતી મેળવીએ તો વીવી ગીરી ત્રણ પાંચ ઓગણીસો ઓગણસિત્તેરથી ઓગણત્રીસ આઠ ઓગણીસો ઓગણસિત્તેર સુધી રહ્યા હતા એમ હિદાયતુલ્લા વીસ સાત ઓગણીસો ઓગણસિત્તેરથી ઓગણત્રીસ આઠ ઓગણીસો ઓગણસિત્તેર સુધી રહેલા બી ડી જતી અગિયાર બે ઓગણીસો સત્યોતેરથી પચીસ સાત ઓગણીસો સત્યોતેર સુધી રહ્યા હતા જેમાં એમ હિદાયતુલ્લા સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ હતા તો મુખ્ય ન્યાયાધીશ હોય અને રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હોય કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે તો એવા એકમાત્ર એમ હિદાયતુલ્લા છે એનો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલો છે રાષ્ટ્રપતિની લાયકાત અનુચ્છેદ અઠાવનમાં આપેલી છે કયો અનુચ્છેદ છે અઠાવન એના વિશે માહિતી મેળવીએ તેઓ ભારતીય નાગરિક હોવા જોઈએ તેઓએ પાંત્રીસ વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ તો ઓછામાં ઓછા પાંત્રીસ વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ લોકસભાના સભ્ય બની શકે તેવી લાયકાત હોવી જોઈએ સરકારી ખાતામાં લાભનો હોદ્દો ધરાવતા ન હોવા જોઈએ એટલે કે સરકારી ઓફિસર ન હોવા જોઈએ રાષ્ટ્રપતિ કેન્દ્ર કે રાજ્યમાં મંત્રી ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ વગેરે લાભનો હોદો ગણી શકાય નહીં તો આ બધા હોદા છે તે લાભના હોદા ગણી શકાતા નથી જ્યારે ગવર્મેન્ટ ઓફિસર હોય ગવર્મેન્ટ જોબ કરતા હોય તો તે લાભનો હોદો ગણાય છે તો યાદ રાખજો રાષ્ટ્રપતિ કેન્દ્ર કે રાજ્યમાં મંત્રી ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ એ લાભના હોદા નથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારે ઓછામાં ઓછા પચાસ ઉમેદવારોની ભલામણ તથા પચાસ મતદારોનું સમર્થન હોવું જોઈએ તો આ પ્રશ્ન પણ પૂછાયેલા છે યાદ રાખજો પચાસ મતદારોની ભલામણ હોવી જોઈએ અને પચાસ મતદારોનું સમર્થન મળેલું હોવું જોઈએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે રૂપિયા પંદર હજાર ડિપોઝિટ ભરવી પડે છે તો કેટલી ડિપોઝિટ ભરવાની હોય પંદર હજાર કુલ મતદાનના ઓછામાં ઓછા એકસઠમાંશ જેટલા મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય છે તો ડિપોઝિટ જપ્ત પણ થાય છે જો ઓછા મત મળે તો એકસઠમાંશ કરતા રાષ્ટ્રપતિની શપથવિધિ ને સોરી અનુચ્છેદ સાઠ મુજબ તો શપથવિધિનો અનુચ્છેદ કયો છે સાઠ એના વિશે માહિતી મેળવીએ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે છે કોણ લેવડાવે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમની ગેરહાજરીમાં વરિષ્ઠ ન્યાયાધીશ શપથ લેવડાવે છે જો એવું પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિના શપથ લેવાના છે અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હાજર નથી તો શું થશે તો વરિષ્ઠ ન્યાયાધીશ જે હોય તે શપથ લેવડાવી શકે છે સૌ પ્રથમ નાગરિક તરીકે તેમને મળેલા વિશેષ વિશેષાધિકારોને વફાદારીપૂર્વક અમલ કરવાની દેશના બંધારણને વફાદાર રહેવાની તથા દેશના કાયદાને સામાન્ય નાગરિકની જેમ અનુસવા અનુસરવાના સોગન લેવા પડે છે તો તેની શપથવિધિમાં આ બધી બાબતો હોય છે રાષ્ટ્રપતિના વેતન અને ભથ્થાઓ જોઈએ તો રાષ્ટ્રપતિને તેમના સત્તાવાર નિવાસસ્થાનનો ભાડાની ચૂકવણી વગર ઉપયોગ કરવાનો અધિકાર રહે છે તો તેમને રાષ્ટ્રપતિ ભવન આપવામાં આવે છે તેનું કોઈ પણ પ્રકારનું ભાડું આપવાનું હોતું નથી ફ્રી ઓફ કોસ્ટ એને સુવિધા મળે છે તે સિવાય તેમને સંસદમાં કાયદા દ્વારા નક્કી કરાયેલા વેતન ભથ્થા અને સગવડો પ્રાપ્ત કરવાનો પણ અધિકાર રહે છે એટલે કે વેતનને ભથ્થા છે તે કોણ નક્કી કરે છે તો સંસદ નક્કી કરે છે એ યાદ રાખજો રાષ્ટ્રપતિનું વેતન અને પેન્શન સુધારો ધારો બે હજાર આઠ પસાર કરીને સંસદે એક એક બે હજાર છથી તેમનું વેતન વધારીને દોઢ લાખ કર્યું હતું ઉલ્લેખનીય છે કે સંસદે છવ્વીસ બાર ઓગણીસો પંચ્યાસીની અસરથી રાષ્ટ્રપતિનું પેન્શન સુધારા ધારો ઓગણીસો પિંચ્યાસી દ્વારા રાષ્ટ્રપતિ પેન્શન કાયદો ઓગણીસોને એકાવનના શીર્ષક અને કલમ એક એમાં સુધારો કરી વેતન અને શબ્દ દાખલ કર્યો છે જે કેન્દ્રીય બજેટ બે હજાર અઢાર ઓગણીસ પ્રમાણે રાષ્ટ્રપતિનો પગાર એક લાખ પચાસ હજારથી વધારીને નવો પગાર પાંચ લાખ કરવામાં આવ્યો છે તો ક્યારથી કેન્દ્રીય બજેટ જ્યારે રજૂ થયું બે હજાર અઢાર ઓગણીસનું ત્યારથી દોઢ લાખ હતો તેનો પગાર વધારીને પાંચ લાખ કરી દેવામાં આવ્યો છે તો અત્યારે રાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય પાંચ લાખ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થાય અથવા રાજીનામું આપે ત્યારબાદથી બાકીના જીવન દરમિયાન રાષ્ટ્રપતિના વેતનના પચાસ ટકાના દરે પેન્શન ચૂકવવામાં આવશે તો અઢી લાખ રૂપિયા તમને પેન્શન મળે છે અત્યારના પગાર પ્રમાણે રાષ્ટ્રપતિની વીટો સત્તાઓ જોઈએ તો વીટો એ લેટિન શબ્દ છે જેનો અર્થ ફોરબીટ થાય છે ભારતના રાષ્ટ્રપતિ પાસે ત્રણ વીટો સત્તાઓ છે કેટલી છે ત્રણ એક આત્યંતિક વીટો એટલે કે એપ્સુલ્યુટ વીટો રાષ્ટ્રપતિ વિધેયકને મંજૂરી આપે નહીં આત્યંતિક વીટોમાં શું થાય તો વિધેયકને મંજૂરી આપતા નથી દાખલા તરીકે ઓગણીસો ને ચોપનમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પેપ્સુ એપ્રોપ્રિએશન બિલને મંજૂરી આપવામાં આવી નહીં તો તે એનું ઉદાહરણ છે આ છે એપ્સોલ્યુટ વીટો હવે બીજો વિટો પાવર જોઈએ નિલંબનકારી વીટો જેને સસ્પેન્સિવ વિટો પણ કહે છે રાષ્ટ્રપતિ વિધેયકને પુનઃ વિચારણા માટે સંસદે પરત કરી શકે નિલંબનકારી વીટોમાં શું થાય કે પુનઃ વિચારણા માટે તે આપી શકે પરંતુ સંસદ દ્વારા આ ખરડો એ જ સ્વરૂપમાં બીજી વખત રાષ્ટ્રપતિ પાસે મોકલે તો રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી ફરજિયાત છે એટલે કે કોઈપણ ખરડો બનાવી અને રાષ્ટ્રપતિની સહી માટે મોકલ્યો છે હવે તે વિલંબનકારી વીટોનો ઉપયોગ કરી અને પાછો મોકલે છે કે ભાઈ આમાં તમે પુનઃ વિચારણા કરો પરંતુ સંસદ કોઈપણ પ્રકારની તેમાં પુનઃ વિચારણા કર્યા વગર તેમાં સુધારો કર્યા વગર જો ફરીથી રાષ્ટ્રપતિને મોકલી આપે તેનું તે જ બિલ ખરડો તો તેને મંજૂરી આપવી ફરજિયાત છે રાષ્ટ્રપતિને મંજૂરી આપવી જ પડે પોકેટ વીટો ત્રીજો વીટો છે પોકેટ વીટો આ કિસ્સામાં રાષ્ટ્રપતિ ખરડાને મંજૂરી પણ આપતા નથી કે નામંજૂર પણ કરતા નથી પરંતુ તેને અનિશ્ચિત કાળ સુધી કોઈ પણ કાર્ય કર્યા વગર પોતાની પાસે રહેવા દે છે તો પોકેટ વિટો એટલે પોકેટમાં રાખીને મૂકી દેવું એવો મતલબ થાય કે હા પણ ના કહે ના પણ ના કહે એટલે મંજૂર પણ ના કરે ના મંજૂર પણ ના કરે અને પોતાની પાસે મૂકી દે દાખલા તરીકે ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં જ્ઞાની જેલસિંહ દ્વારા ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એમેન્ડમેન્ટ બિલને વીટો દ્વારા પોતાની પાસે રાખેલ હતું તો એકમાત્ર આ ઘટના પોકેટ વીટોની બનેલી છે યાદ રાખજો ઓગણીસો ને છ્યાસીમાં જ્ઞાની જેલ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એમેન્ડમેન્ટ બિલ ત્રણે ત્રણ પ્રશ્નો પૂછાયેલા છે રાષ્ટ્રપતિને મળેલી સત્તાઓ તો કઈ કઈ સત્તાઓ મળે છે રાષ્ટ્રપતિને એક પછી એક જોઈએ કારોબારી સત્તાઓ તેમાં શું શું આવે તેઓ દેશના કારોબારી વડા છે તેઓને કેટલીક નિમણૂકો આપવાની સત્તા છે જેમ કે તેઓ વડાપ્રધાન કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો એટર્ની જનરલ સીએજી એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ આ બધાની નિમણૂક કરે છે એ સિવાય સર્વોચ્ચ તથા વડી અદાલતોના ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો લઘુમતી પંચ ભાષા પંચ યુપીએસસી તથા ચૂંટણી પંચ બંનેના અધ્યક્ષ તથા સદસ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે એ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદારો નાણાં પંચ આંતરરાજ્ય પરિષદના સદસ્યો પછાત વર્ગ પંચના સદસ્યો આ બધાની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે એ સિવાય પણ આપણે જોઈએ ભારતના રાજદૂત અને અન્ય રાજદ્વારીઓ વગેરેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે બી નાણાકીય સત્તાઓ નાણાકીય ખરડો રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે નાણાકીય ખરડો રજૂ કરતાં પહેલાં કોની મંજૂરી લેવી પડે છે તો રાષ્ટ્રપતિની પ્રત્યેક વર્ષે કેન્દ્રીય નાણાં મંત્રી મારફત સંસદમાં બજેટ રજૂ કરે છે તો બજેટ રજૂ કોણ કરાવે છે રાષ્ટ્રપતિ કરાવે છે કોના દ્વારા કરાવે છે નાણાં મંત્રી મારફત કરાવે છે સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે તેમની સહમતી લેવી પડે છે જો સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે આકસ્મિક ભંડોળમાંથી રાષ્ટ્રપતિ નાણાં ઉપાડી શકે છે કોઈ બિલ નાણાં બિલ છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે નથી જો કોઈ બિલ રજૂ થાય અને તે નાણાં બિલ છે કે નહીં તો તે રાષ્ટ્રપતિ નક્કી કરતા નથી કોણ નક્કી કરે છે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે તો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે યાદ રાખજો ભારતના સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક કરે છે તો સંરક્ષણ દળ જે આપણા આર્મી નેવી અને એરફોર્સ છે તેના વડાઓની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે હવે જોઈએ લશ્કરી સત્તાઓ ભારતના રાષ્ટ્રપતિ સેનાની ત્રણેય પાંખના વડા છે અનુચ્છેદ ત્રેપન બે મુજબ તો અનુચ્છેદ પણ સાથે યાદ રાખતા જજો અને ત્રણેય પાંખના વડા કોણ છે રાષ્ટ્રપતિ અનુચ્છેદ ત્રેપન બે સંઘના સંરક્ષણ દળોનું સર્વોપરી આધિપત્ય આધિપત્ય રાષ્ટ્રપતિમાં નિહિત છે તો તેઓ સર્વોપરી હોય છે તેઓ યુદ્ધ કે શાંતિ સંસદની મંજૂરી પછી જાહેર કરી શકે છે તો યુદ્ધ અને શાંતિ એ પણ સંસદની મંજૂરી લઈ અને તેઓ જાહેર કરે છે રાજનૈતિક સત્તાઓ જોઈએ રાષ્ટ્રપતિની તેઓ આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે વિદેશમાં રાજદૂતો મોકલે છે બીજા દેશોના રાજદૂતોને ભારતમાં આવકારે છે તમામ આંતરરાષ્ટ્રીય કરારો સંધિઓ કોના નામે થાય છે રાષ્ટ્રપતિના નામે થાય છે ધારાકીય સત્તાઓ રાષ્ટ્રપતિની સંસદનું સત્ર બોલાવી શકે છે તથા સંસદનું સત્રાવસાન પણ કરી શકે છે તો સંસદ બોલાવે અને સંસદનું વિસર્જન કોણ કરી શકે રાષ્ટ્રપતિ કરી શકે લોકસભાનો ભંગ કરી શકે છે અનુચ્છેદ પંચ્યાસી મુજબ કોઈ ખરડો સંસદના બંને ગૃહમાંથી પસાર થાય ત્યારે રાષ્ટ્રપતિની સહીથી જ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે તો ખરડો હોય તે કાયદો ક્યારે બને જ્યારે રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા ધરાવે છે બંધારણમાં જે મૂળભૂત અધિકારો આપેલા છે તેને પણ તેઓ સ્થગિત કરી શકે છે સંસદનું સત્ર ચાલુ ન હોય તે સમયે જો કોઈ તત્કાળ કાયદો બનાવવાની આવશ્યકતા ઊભી થાય તો રાષ્ટ્રપતિ વટહુકમ પણ પ્રસિદ્ધ કરી શકે છે તો વટહુકમ દ્વારા પણ તેઓ કાયદો બનાવી અને અમલ કરાવી શકે છે રાષ્ટ્રપતિના સંસદીય ઉદબોધનનો મુદ્દો કેન્દ્રીય મંત્રીમંડળ તૈયાર કરે છે તો રાષ્ટ્રપતિ જે સંસદમાં બોલવાના હોય ઉદબોધન કરવાના હોય તેનો મુદ્દો કોણ તૈયાર કરે કેન્દ્રીય મંત્રીમંડળ આ પણ પૂછાયેલું છે રાષ્ટ્રપતિ લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન અને રાજ્યસભામાં કલા વિજ્ઞાન સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી બાર સભ્યોની નિમણૂક કરે છે ખાસ યાદ રાખવું લોકસભામાં કેટલા બે ક્યાં એંગ્લો ઇન્ડિયન રાજ્યસભામાં કેટલા બાર કલા વિજ્ઞાન અને સમાજ સેવામાંથી અને સંસદમાં પૂછે તો યાદ રાખજો ચૌદ કેમ કે રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ ત્રણે મળી અને સંસદ બનતી હોય છે તો સંસદમાં લોકસભા અને રાજ્યસભા બંનેનો સમાવેશ થાય છે તો અહીં લોકસભાના બે અને રાજ્યસભાના બાર ટોટલ સંસદમાં ચૌદ સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ન્યાયિક સત્તાઓ જાહેર હિતની કોઈપણ બાબતે અભિપ્રાય આપવા માટે સર્વોચ્ચ અદાલતને જણાવી શકે છે નોંધ સર્વોચ્ચ અદાલત આ અભિપ્રાય આપવા કે ન આપવા નિર્ણય જાતે કરી શકે તથા આ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધન કરતા નથી તો તેને કોઈ પણ બાબતની જરૂરિયાત હોય સલાહ લેવાની તો તે સર્વોચ્ચ અદાલત પાસેથી સલાહ માંગી શકે અને સર્વોચ્ચ અદાલત તે તેને સલાહ આપવી કે ન આપવી તે નિર્ણય જાતે કરે છે અને જો તે કોઈ સલાહ આપે તો તેને બંધન કરતાં રાષ્ટ્રપતિને રહેતી નથી કે તે માનવી જ પડે એવું નથી રાષ્ટ્રપતિને માનવી હોય તો માને ન માનવી હોય તો ન પણ માની શકે સુપ્રીમે કરેલી સજા સ્થગિત કરી શકે છે પરિવર્તન કરી શકે છે અને માફ કરી શકે છે અનુચ્છેદ બોતેર મુજબ કેટલા મુજબ બોતેર યાદ રાખજો સુપ્રીમ કોર્ટે કોઈ પણ સજા કરી હોય તો તેને સ્થગિત પરિવર્તન અથવા માફ કરી શકે છે મૃત્યુદંડ પામેલ ફાંસીની સજા પામેલા ગુનેગારને ક્ષમા કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે જો કોઈને મૃત્યુદંડ આપેલો હોય સુપ્રીમ કોર્ટે તો તેને પણ તેઓ માફ કરી શકે છે કટોકટીની સત્તાઓ રાષ્ટ્રપતિને કટોકટીના સમયની કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવેલી છે અનુચ્છેદ ત્રણસો બાવન અંતર્ગત યુદ્ધ જેવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ ત્રણસો છપ્પન અંતર્ગત રાજ્યની બંધારણીય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન તથા અનુચ્છેદ ત્રણસો સાઠ અંતર્ગત નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે તો ત્રણે ત્રણ યાદ રાખજો ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે અનુચ્છેદ ત્રણસો બાવન તો રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ ત્રણસો છપ્પન રાજ્યની બંધારણીય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન આપણી ગુજરાતમાં પાંચ વખત લાગેલું છે તથા અનુચ્છેદ ત્રણસો સાઠ મુજબ નાણાકીય કટોકટી અત્યાર સુધીમાં એક પણ વખત ત્રણસો સાઠનો ઉપયોગ થયેલો નથી એટલે કે નાણાકીય કટોકટી લાગેલી નથી તો આ ત્રણે ત્રણ કટોકટી છે ખાસ યાદ રાખવી સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ વિશે પ્રમુખ તથ્યો ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સંબોધીને લખે છે અને તેમને સુપરત કરે છે તો રાષ્ટ્રપતિ કોને રાજીનામું આપે ઉપરાષ્ટ્રપતિને અને જ્યારે ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય ત્યારે તે રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષને પરત કરશે તો રાષ્ટ્રપતિએ રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપી દીધું તેણે સ્વીકારી લીધું પછી તે રાજીનામાનું શું કરશે તો તે લોકસભાને લોકસભાના જે અધ્યક્ષ હોય છે તેને આપી દેશે રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં અને રાજ્યસભામાં નિમાયેલા સભ્યો તેમની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી એટલે કે લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન અને રાજ્યસભામાં બાર સભ્યો એ ચૌદ સભ્યો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન આપી શકતા નથી રાષ્ટ્રપતિના હોદ્દા માટે વ્યક્તિ ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે તો કોઈ આપણા બંધારણમાં કોઈ એને લિમિટ કરવામાં આવેલી નથી ગમે તેટલી વખત તે ઊભા રહી શકે અને ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડતા છ મહિનામાં ભરવું જરૂરી છે રાષ્ટ્રપતિ પોતાનું પદ ગ્રહણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી પોતાના હોદ્દા પર રહે છે તો પાંચ વર્ષની તેમની મુદત હોય છે તે સિવાય જે અપવાદ છે તે આપણે આગળ વાત કરેલી છે ઓગણીસો ને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે વીવી ગિરીએ કામગીરી કરી હતી તો પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ વીવી ગીરી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી અને પુંડુચેરી વિધાનસભાના સભ્યોનો રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન મંડળમાં સમાવેશ થાય છે યાદ રાખવું દિલ્હી અને પુંડુચેરી આર કે વેંકટરમણ રાષ્ટ્રપતિ બનતા પહેલાં કેન્દ્રમાં નાણા મંત્રી તરીકે રહી ચૂક્યા હતા તો નાણાં મંત્રી હતા થોડા સમય માટે એમ હિદાયતુલ્લા બે વાર રાષ્ટ્રપતિ તરીકે કામગીરી કરી હતી તેઓ બે વાર કાર્યકારી રાષ્ટ્રપતિ બનેલા એન સંજીવ રેડ્ડી એક એવા રાષ્ટ્રપતિ હતા જેઓ લોકસભાના સ્પીકર પણ હતા અને આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા અને તે રાષ્ટ્રપતિ હતા તો એ પણ એકમાત્ર છે યાદ રાખજો સંજીવ રેડ્ડી નીલમ સંજીવ રેડ્ડી અને સૌથી નાની વયના રાષ્ટ્રપતિ પણ તેઓ જ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે સૌથી વધુ સમય સુધી અને ડૉક્ટર જાકીર હુસેને સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિનો હોદ્દો ભોગવ્યો હતો તો સૌથી વધુ સમય માટે રાષ્ટ્રપતિ કોણ રહેલું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ આપણા રાષ્ટ્રપતિ હતા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ જોઈએ ડોક્ટર જાકીર હુસેન તથા ફખરુદ્દીન અલી અહેમદ એમ બંને રાષ્ટ્રપતિઓ પોતાના કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા તો બંને કાર્યકાળ એટલે કે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમનું મૃત્યુ થયું હતું પ્રતિભા દેવીસિંહ પાટિલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ પ્રતિભા દેવીસિંહ પાટિલ વૈજ્ઞાનિક હોય એવા એકમાત્ર રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ હતા એકમાત્ર વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લે લિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો આની પીડીએફ મેળવવા માટે એટલે કે આ વિડીયો આપણે જે જોયો તેની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઈલી ન્યૂઝપેપર ડેઇલી કરન્ટ અફેર મોસ્ટ ટાઈમપી પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર જીકે લખી વોટ્સઅપ કરી દેશો તો હું તમને લિંક મોકલી આપીશ એ રીતે પણ તમે એડ થઈ શકો છો અને બધું ફ્રી ઓફ કોસ્ટ છે ટેસ્ટમાં વાત કરીએ ટેસ્ટ આપવાથી તમે તમારું નોલેજ વધારી શકો છો તમને કેટલું યાદ રહે છે તે પણ તમને ખ્યાલ આવશે અને મને પણ ખ્યાલ આવશે કે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે કેટલા લોકો આના પ્રશ્નોના જવાબ સાચા આપી શકે છે પ્રશ્ન એક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ મતદાન કરી શકે છે વ્યવસ્થિત રીતે આપણે સમજેલું છે તો આનો જવાબ વિસ્તૃત આપવાનો થશે તમારે કયા અનુચ્છેદ પ્રમાણે રાષ્ટ્રપતિ સેનાની ત્રણેય પાંખના વડા છે અનુચ્છેદ કહેવાનો છે રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે અને રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા લોકોની નિમણૂંક કરે છે ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં ચેનલ સાથે જોડાયેલા રહેજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો